હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સિવિલ થર્સ સેમ પ્રીવિયસલી લેક્ચર્સથી આપણે ચેપ્ટર નંબર સેવન સ્ટાર્ટ કરેલું છે ચેપ્ટર નંબર સેવનમાં આગળનું આપણે પોઈન્ટ્સ જોઈએ તો એ છે કે ખોદકામ માટેની યંત્ર સામગ્રી જે આપણે એક્સકેવિશન્સ કરી છે જે ખોદકામ કરી છે એમના માટેની ડિફરન્ટ ટાઈપ્સની આપણા જોડે ઇક્વિપમેન્ટ્સ છે યંત્ર સામગ્રી છે જેવી કે પાવર્સ ઓવેલ છે ડ્રેગ લાઇન છે કામ સેલ છે સ્કૂપ છે ટ્રેન્ચિંગ મશીન છે બરાબર તો આ કેટલાક યંત્ર સામગ્રી છે જેનાથી આપણે ખોદકામ કરી શકીએ છીએ બરાબર એમાંથી ફર્સ્ટ આપણે જોઈએ કે પાવર સોવેલ છે શું એ કેવી રીતે વક કરે છે બરાબર તો આ જે જોવું છો એ તમારું છે પાવર સોવેલ બરાબર ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ પાવર સોવેલ બરાબર તો પાવર સોવેલ કરે છે શું તો જે પાવર સોવેલ હોય છે એ મોસ્ટલી ત્રણ પ્રકારના હોય છે પાવર સોવેલ જે હોય છે એ ત્રણ પ્રકારના હોય છે એક છે ક્રાવલર માઉન્ટેડ ટ્રક માઉન્ટેડ અને વ્હીલ માઉન્ટેડ જે આપણા પાવર સોવેલ હોય છે એ ત્રણ પ્રકારના હોય છે ક્રાવલર માઉન્ટેડ ટ્રક માઉન્ટેડ અને વ્હીલ માઉન્ટેડ આમ પ્રકાર ત્રણ પ્રકારના હોય છે હવે કેવી રીતે એ ખોદકામ માટે ઉપયોગી છે એ જોઈ લઈએ આપણે તો જ્યારે ઓપરેટિંગ સ્તર કે તેનાથી ઉપરના સ્તરે ખોદકામ કરવાનું હશે જે આપણું ઓપરેટિંગ સ્તર હશે બરાબર એ ઓપરેટિંગ સ્તર કે પછી એનાથી ઉપરના સ્તરે ખોદકામ કરવાનું હશે ત્યારે આપણે પાવર સોવેલનો યુઝ કરશું બરાબર ને જે પાવર સોવેલ્સ હોય છે એ ખાલી ખડક સિવાય ખડકમાં યુઝ કરી શકતા નથી બરાબર તો ખળક સિવાય બધી જ પ્રકારની માટીનું ખોદકામ માટે આપણે પાવર સોવેલને યુઝ કરી શકીએ છીએ બરાબર કે બધી જ પ્રકારનું માટીનું ખોદકામ કરી અને વેગનમાં ભરવા માટે આપણે આનો પાવર સોવેલનો યુઝ કરી શકીએ છીએ બરાબર નોર્મલ બી આપણે જોયું જ છે બરાબર કે જ્યારે માટીનું ખોદકામ કરીએ છીએ ત્યારે પાવર સોવેલ હોય જ છે બરાબર તો એ આગળની એની જે બ્લેડ હોય છે એનાથી ખોદકામ કરી અને જે વેગન કે જે બી રાખેલું હોય છે એમાં ભરતો હોય છે એ આપણે ઓલરેડી જોયેલું જ છે ઓકે તો ખબર પડી ને પાવર સોવેલ છે શું પાવર સોવેલ જે છે એ ત્રણ પ્રકારના હોય છે બરાબર કયા કયા ટ્રાવલર માઉન્ટેડ ટ્રક માઉન્ટેડ અને વ્હીલ માઉન્ટેડ આમ ત્રણ પ્રકારના આવે છે બરાબર તો ફર્સ્ટ એમાં શું કરે છે કેવી રીતે ખોદકામ કરે છે તો જે ઓપરેટિંગ સ્તર હોય છે બરાબર એ ઓપરેટિંગ સ્તર કે તેનાથી ઉપરના સ્તરે જ્યારે ખોદકામ કરવાનું હોય ત્યારે આપણે પાવર સોવેલનો યુઝ કરીએ છીએ જે પાવર સોવેલ હોય છે એ ખડકમાં યુઝ થતો નથી બરાબર ખળક સિવાય બીજા બધા જ પ્રકારની જ્યારે માટીનું ખોદકામ કરી અને તેને જ્યારે વેગનમાં ભરવાનું હોય ત્યારે આપણે પાવર સોવેલનો યુઝ કરીએ છીએ ઓકે તો ફર્સ્ટ હતો આપણું પાવર સોવેલ સેકન્ડ આપણે જોઈએ કે ડ્રેગ લાઈન તો ડ્રેગ લાઈન આપણે પિક્ચરથી સમજીએ તો આ છે તમારું ડ્રેગ લાઈન બરાબર ડ્રેગ લાઈનનો કંઈ યુઝ કરીએ છીએ એ આપણે જોઈએ તો જ્યારે ઓપરેટિંગ લેવલથી નીચેના લેવલે ખોદાણ કરવાનું હશે જ્યારે ઓપરેટિંગ લેવલ અથવા તો એનાથી ઉપર ખોદાણ કરવાનું હશે ત્યારે આપણે પાવર સોવેલ યુઝ કરશું પણ આ તો ઓપરેટિંગ લેવલથી જ્યારે નીચે ખોદાણ કરવાનું હશે ત્યારે આપણે ડ્રેગ લાઇનને ચૂઝ કરીએ છીએ બરાબર તો જ્યારે ઓપરેટિંગ લેવલથી નીચેના લેવલે જ્યારે ખોદકામ કરવાનું હશે ત્યારે ડ્રેગ લાઇનનો આપણે યુઝ કરશું બરાબર જ્યારે જમીન ભીની હશે બરાબર જમીન ભીની ક્યાં હોય નદીના પટમાં હોય બરાબર કે ખાઈઓમાં જ્યાં પાણી જ્યાંથી પસાર થાય છે ત્યાં જમીન કેવી હશે ભીની હશે તો જ્યાં જમીન ભીની હશે ત્યાં પણ ખોદાણ કરવા માટે આપણે ડ્રેગ લાઇનનો યુઝ કરીએ છીએ ઓકે જ્યારે ખોદાણ જમીનથી વધારે ઊંડાઈ પણ કરવાનું હોય ત્યારે બી આપણે ડ્રેગ લાઇનનો યુઝ કરીએ છીએ કે ખોદાણ જે જમીનથી વધારે પડતી ઊંડાઈ કરવું છે ખોદકામ બરાબર ત્યારે આપણે પાવર સોએલનો યુઝ ના કરી શકીએ ત્યારે આપણે ડ્રેગ લાઈનનો યુઝ કરીએ છીએ ઓકે ને જ્યારે ખોદાણ કરેલી માટીનો દૂર ઢગલો કરવો હોય ઢગલો કેવો દૂર કરવો હોય જે જગ્યાએ આપણે ખોદકામ કરીએ છીએ એ જગ્યાએથી ઢગલો દૂર કરવો હોય ત્યારે આપણે ડ્રેગ લાઇનનો યુઝ કરીએ છીએ ઓકે તો આ છે ડ્રેગ ડ્રેગલાઇન ખબર પડી ડ્રેગ ડ્રેગલાઈન શું છે કે જ્યારે ઓપરેટિંગ લેવલથી નીચેના લેવલે ખોદાણકામ કરવું હશે ત્યારે આપણે ડ્રેગ લાઇનનો યુઝ કરશું બરાબર જ્યારે જમીન ભીની હશે બરાબર જ્યારે જમીન ભીની હશે ને ભીની જમીનમાં જ્યારે ખોદકામ કરવું છે ત્યારે આપણે ડ્રેગ લાઇનનો યુઝ કરશું જ્યારે ખોદકામ જે છે એ વધારે ઊંડાઈએ કરવું હોય તો પણ આપણે ડ્રેગ ડ્રેગલાઇનનો યુઝ કરશું બરાબર ને જ્યારે ખોદાણ કરેલી માટી જે છે એનો દૂર ઢગલો કરવો હોય ત્યારે બી આપણે ડ્રેગ લાઇનનો યુઝ કરશું ઓકે ધેન આપણે જોઈએ કે કામ સેલ તો આ છે તમારું કામ સેલ આ છે તમારું કામ સેલ છે બરાબર કામ સેલ કેવી રીતે યુઝ થાય છે કંઈ યુઝ થાય છે એ આપણે જોઈએ તો કામસેલનો આપણે યુઝ કંઈ કરીએ છીએ તો જ્યારે છૂટી પડી ગયેલી ઢીલી પડી ગયેલી બરાબર છૂટી પડી ગઈ હોય કે ઢીલી પડી ગયેલી માટી છે કાકરા છે રેતી છે કપચી છે કે કોલસો છે એની હેરફેર માટે આપણે કામ કામસેલને યુઝ કરીએ છીએ ઓકે ખબર પડી કે કામસેલનો યુઝ ક્યાં કરીએ આપણે કે જ્યારે માટી ઢીલી પડી ગઈ છે કે છૂટી પડી ગયેલી માટી છે કાકરા છે રેતી છે કપચી છે કોલસો છે વગેરેની જ્યારે આપણે હેરફેર કરવો હશે ને ત્યારે આપણે કામસેલનો યુઝ કરીએ છીએ બરાબર કામસેલનો બીજો કંઈ યુઝ થાય છે તો જ્યારે દરિયા કે કોફર ડેમ હોય છે એમાંથી જ્યારે માટીને દૂર કરવાનું હોય છે ત્યારે આપણે કામસેલનો યુઝ કરીએ છીએ જ્યારે દરિયો હશે બરાબર દરિયામાંથી માટી નીકાળવી છે કે કોફર ડેમમાંથી માટી નીકાળવી છે ત્યારે આપણે કામ સેલનો યુઝ કરીએ છીએ ઓકે દેન તમારું કે જે તે જમીન લેવલથી ઊંચા લેવલે મટિરિયલનો ઢગલો કરવા માટે આપણું જમીન લેવલ છે જમીન લેવલથી ઊંચા લેવલે જ્યારે માટીનો ઢગલો કરવો હોય ત્યારે આપણે કામ સેલનો યુઝ કરીએ છીએ ઓકે ક્લિયર કામ સેલ શું કરે છે કામ સેલ ફર્સ્ટ ઓફ ઓલ શું કરે છે કે જે છૂટી પડી ગયેલી કે ઢીલી પડી ગયેલી માટી છે કાકરા છે રેતી છે કપચી છે બરાબર કોલસા છે બરાબર વગેરેને જ્યારે હેરફેર કરવી હશે ત્યારે આપણે કામસેલનો યુઝ કરીએ છીએ બીજો કામસેલનો યુઝ કંઈ થાય છે કે જ્યારે કોફર ડેમ છે કે પછી દરિયા છે એમાંથી જ્યારે માટીને દૂર કરવું હશે તો માટીને દૂર કરવા માટે આપણે કામસેલનો યુઝ કરીએ છીએ બરાબર અને બીજો ત્યાં ક્યાં કંઈ યુઝ કરીએ છીએ એનો તો જ્યારે જમીન લેવલથી ઊંચા લેવલે આપણે જ્યારે મટિરિયલનો ઢગલો કરવો પડશે ત્યારે આપણે કામસેલનો યુઝ કરીએ છીએ ઓકે નેક્સ્ટ જોઈએ આપણે તો નેક્સ્ટ છે ટ્રેન્ચિંગ મશીન તો ટ્રેન્ચિંગ મશીન આપણે જોઈ લઈએ આ છે આપણું ટ્રેન્ચિંગ મશીન બરાબર ઓલમોસ્ટ બધાએ જોયું હશે ટ્રેન્ચિંગ મશીન્સથી બરાબર તો આ છે આપણું ટ્રેન્ચિંગ મશીન હવે ટ્રેન્ચિંગ મશીનનો કઈ યુઝ થાય છે એ આપણે જોઈ લઈએ બરાબર તો ટ્રેન્ચિંગ મશીનનો કંઈ યુઝ થાય છે તો જ્યારે આપણી પાણી છે ઓઇલ છે ગેસ છે વગેરેની જ્યારે પાઇપલાઇન નાખવી હશે ત્યારે ખાઈ ખોદવા માટે જ્યારે ગટર લાઈન છે ગટર લાઈન નાખવી છે એની ખાઈ ખોદવા માટે જ્યારે પાણી જે વિસ્તારમાં ભરાઈ ગયું હોય બરાબર તે વિસ્તારને ટ્રેન ખોદવા માટે અને ટેલિફોન છે ઇલેક્ટ્રિક કેબલ છે આપણે નહીં ટેલિફોન ઇલેક્ટ્રિક કેબલ જે અંદર ગાડીને આપણે રાખીએ છીએ ને જમીનની અંદરથી બરાબર તો ત્યારે આપણે કયા મશીનનો યુઝ કરીએ છીએ ટ્રેન્ચિંગ મશીનનો યુઝ કરીએ છીએ ઓકે તો ક્લિયર કે ટ્રેન્ચિંગ મશીનનો કંઈ યુઝ કરશું આપણે કે જ્યારે પાણી છે ઓઇલ છે ગેસ છે બરાબર આ બધીની જે પાઇપલાઈનો છે એ નાખવા માટે જે ખાઈ ખોદવાનું હોય છે ત્યારે આપણે ટ્રેન્ચિંગ મશીનનો યુઝ કરીએ છીએ જ્યારે ગટર લાઈનો આપણે માટે ખોદકામ ખોદકામ કરવાનું હોય છે ત્યારે આપણે ટ્રેન્ચિંગ મશીનનો યુઝ કરશું જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હોય બરાબર તે વિસ્તારને ટ્રેન ખોદવા માટે બરાબર આપણે ટ્રેન્ચિંગ મશીનનો યુઝ કરી છે અને જે આપણા ટેલિફોનના કેબલ છે ઇલેક્ટ્રિક કેબલ છે બરાબર જે ડીશના કેબલ આવે છે બરાબર એ બધા કેબલને આપણે જ્યારે ખોદકામ કરવાનું હશે ટેબલનું કેબલનું બરાબર ત્યારે આપણે ટ્રેન્ચિંગ મશીન્સનો યુઝ કરી છે ઓકે તો ખબર પડી કે આ બધા તમારા હતા કે ખોદકામ માટેની યંત્ર સામગ્રી હતી બરાબર કે આ ડિફરન્ટ ટાઈપની આ પ્રકારની ખોદકામ છે બરાબર જે પ્રકારનું ખોદકામ હોય એ પ્રકારની યંત્ર સામગ્રી આપણે યુઝ કરીએ છીએ ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ આ બી એક ઇમ્પોર્ટન્ટ સારો ટૉપિક છે બરાબર કે એનું નામ છે કે માટી ખસેડવા માટેની યંત્ર સામગ્રી પહેલાં આપણે જોયું બરાબર કે ખોદકામ માટેની યંત્ર સામગ્રી જોઈ લીધી કે જે મશીન માટીને ખોદીને બહાર કાઢે છે હવે એ જ માટી છે જે માટીને ખસેડવા માટેની બી યંત્ર સામગ્રી છે બરાબર તો એ માટીને ખસેડવા માટેની યંત્ર સામગ્રી આ છે ફર્સ્ટ છે ટ્રેક્ટર સેકન્ડ છે બુલડોઝર થર્ડ છે ગ્રેડર ફોર્થ છે સ્ક્રેપર અને ફિફ્થ છે રીપર આ જે ઇક્વિપમેન્ટ્સ છે બરાબર આ ઇક્વિપમેન્ટ્સથી આપણે જે માટી છે એ માટીને ખસેડી શકીએ છીએ બરાબર એમાંથી ફર્સ્ટ આપણે જોઈએ છીએ કે ટ્રેક્ટર તો ટ્રેક્ટર બધાએ આપણે જોયું જ છે બરાબર તો ટ્રેક્ટરનો યુઝ આપણે શું કરીએ છીએ ટ્રેક્ટરની પાછળ ટ્રોલી હોય છે બરાબર ટ્રોલીમાં આપણે કોઈ બી ને લાવવું છે બરાબર અથવા તો ભારને દબાવવું છે એના માટે આપણે ટ્રેક્ટરનો યુઝ કરી છે ટ્રેક્ટરનો ઉપયોગ ભાર ખેંચવા કે દબાવવા માટે થાય છે બરાબર હવે જે ટ્રેકચર ટ્રેક્ટર છે આપણું એ ટ્રેક્ટર જોડે આપણે વિવિધ પ્રકારના ઇક્વિપમેન્ટ જોઈન કરી શકીએ જેવા કે આપણે બુલડોઝર છે આગળનો પાવળો છે રીપર છે ટ્રેન્ચર્સ છે બરાબર જેવી રીતે પાછળ આપણે ટ્રોલી જોઈન્ટ કરી શકીએ છીએ બરાબર એવી રીતે બુલડોઝર છે આગળનો પાવડો છે રીપર છે ટ્રેન્ચર્સ વગેરેને આપણે ટ્રેકચર સાથે લગાડી શકીએ છીએ બરાબર ક્લિયર થયું ટ્રેક્ટરનો યુઝ કંઈ થાય છે કે ભાર ખેંચવા માટે કે ભારને દબાવવું હોય ત્યારે આપણે ટ્રેક્ટરનો યુઝ કરીએ છીએ ટ્રેક્ટર સાથે વિવિધ જોડાણ બી આપણે કરી શકીએ છીએ જેવા કે આપણા બુલડોઝર છે આગળનો પાવડો છે રીપર છે ટ્રેન્ચર્સ છે વગેરેને આપણે ટ્રેક્ટર જોડે લગાડી શકીએ છીએ બરાબર ધેન જે આપણા ટ્રેક્ટર હોય છે એ ટ્રેક્ટર જે હોય છે એ બે પ્રકારના હોય છે એક છે વ્હીલ ટ્રેક્ટર અને બીજું છે કે ક્રાઉલર ટ્રેક્ટર બરાબર તો વ્હીલ ટ્રેક્ટર જે છે એ સમતલ જમીન હશે બરાબર કે સૂકી જમીન હશે ત્યારે આપણે વ્હીલ ટ્રેક્ટરનો યુઝ કરીએ છીએ અને ક્રાઉલર ટ્રેક્ટરનો યુઝ કંઈ કરીએ છીએ ખાડા ટેકરાવાળી તેમજ બીની જમીનમાં મોસ્ટ ઓફલી તમે જ્યારે ફાર્મ ફાર્મમાં તમે ખેત ખેતરમાં ગયા હશો બરાબર તો નોર્મલી તમે જોજો કે જે સૂકી જમીન હોય છે ત્યાં સાઈડ જે આપણે ખોદાણ કરવાનું હોય છે બરાબર જે ખેડ કરવાની હોય છે એ ત્યાં સાઈડ એ જે ખેડ કરશે એ આપણે વ્હીલ ટ્રેક્ટરથી કરીએ છીએ અને જે બીજા ફાર્મ હશે કે જ્યાં સાઈડ આપણે પાણી ભરાઈ રહે છે બરાબર એ પાણી ભરાઈ રહી છે ત્યાં સાઈડ આપણે જ્યારે ખેડવા ખેતરને ખેડવાનું હોય ત્યારે આપણે ક્રાવલર ટ્રેક્ટર યુઝ કરીએ છીએ તમે જોયું હશે બરાબર તો બે પ્રકારના ટ્રેક્ટરો છે વ્હીલ ટ્રેક્ટર અને ક્રાવલર ટ્રેક્ટર વ્હીલ ટ્રેક્ટરનો આપણે ક્યારે યુઝ કરશું કે જ્યારે જમીન જમીન જે છે બરાબર એ સમતલ હશે અને સૂકી માટી હશે બરાબર ત્યારે આપણે વ્હીલ ટ્રેક્ટરનો યુઝ કરશું અને ક્રાવલર ટ્રેક્ટરનો યુઝ ક્યારે કરશું કે જ્યારે જમીન કેવી ખાડા ટેકરાવાળી હશે સમતલ નહીં હોય ખાડા ટેકરાવાળી અને ભીની જમીન હશે ત્યારે આપણે ક્રાવલર ટ્રેક્ટરનો યુઝ કરશું ઓકે નેક્સ્ટ સેકન્ડ છે તમારું કે બુલડોઝર બુલડોઝર આપણે બધાએ જોયું જ છે બરાબર એ બુલડોઝર જે છે એક પ્રકારનું ટ્રેક્ટર છે બરાબર એની આગળ શું હોય છે આગળ એક બ્લેડ લાગેલી હોય છે બુલ્ડોરની આગળ એક બ્લેડ બ્લેડ લાગેલી હોય છે એ બ્લેડ શું કરે છે એ બ્લેડની મદદથી આપણે શું કરી શકીએ મટિરિયલને આગળ ખસેડી શકીએ દબાવી શકીએ ચીરી શકીએ કાપી શકીએ નોર્મલી આપણે જોયું જ છે બરાબર જેસીબી બરાબર એનેથી આપણે શું કરી શકીએ છીએ બરાબર એક પ્રકારનો ટ્રેક્ટર જ છે બરાબર જેના આગળ શું હોય છે બ્લેડ હોય છે એ બ્લેડથી આપણે શું કરી શકીએ છીએ એ બ્લેડથી આગળનું જે બી મટિરિયલ આવે બરાબર મટિરિયલ જે સાફ સફાઈ કરવી છે એ આપણે કરી શકીએ બરાબર મટિરિયલને આપણે દબાવી શકી શકીએ છીએ મટર મટિરિયલને આપણે ચીરી બી શકીએ છીએ અને મટિરિયલને આપણે કાપી બી શકીએ છીએ બરાબર તો આ બુલડોઝર હવે નેક્સ્ટ જોઈએ કે બુલડોઝરનો યુઝ કંઈ થાય છે બરાબર કયા કામોમાં જોઈએ છે એ જોઈએ તો લાકડા પથ્થરો વગેરે જમીનને ચોખ્ખી કરવા જેવું કે આપણે પ્લોટ્સ હોય છે બરાબર એ પ્લોટ્સ હોય છે આપણા એ પ્લોટ્સમાં જેવા કે ઘણા બધા કજાળસ કે એવા બધા આવી જાય છે બરાબર બીજા મટિરિયલ્સ એક્સ્ટ્રા બરાબર તો એ મટિરિયલ્સને આપણે જ્યારે સાઇડ્સ પર આપણે ચોખ્ખું કરવાનું હોય છે ત્યારે આપણે બુલડોઝરનો યુઝ કરીએ છીએ બરાબર તો એ બધું જ જે સાઇડ્સ હોય છે બરાબર એ આખી સાઇડ્સને ચોખ્ખી કરી દે છે બરાબર તો લાકડા પથ્થરો વગેરે જમીનને ચોખ્ખી કરવા સેકન્ડ છે કે પર્વતીય અને પથરાળા જમીનમાં પાયલોટ રોડ બનાવવા જે આપણી પર્વતીય રસ્તા હશે બરાબર પર્વતીય અને જે પર્વતીય હોય છે બરાબર એને બી આપણે જ્યારે સમતલ કરવી છે તો આપણે શેનો યુઝ કરશું બુલ્ડોઝરનો બરાબર બુલ્ડોઝરની મદદથી આને આપણે સમતલ કરી શકશું બરાબર તો પર્વતીય અને પથરાળા જમીનમાં પાયલોટ રોડ બનાવવા નેક્સ્ટ કે માટીને ટૂંકા અંતર સુધી ખસેડવા માટીને જ્યારે ત્રણસો મીટર સુધી આપણે જ્યારે ખસેડવી હોય ત્યારે આપણે બુલ્ડોઝરનો યુઝ કરશું નેક્સ્ટ છે કે માટીને ફેલાવવા ખાડાઓને પૂરવા પુરાણ કરવા માટે બરાબર માટીના રસ્તાની મરામત કરવા માટે મેન્ટેનન્સ કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ બુલડોઝરનો યુઝ કરીએ છીએ ઓકે તો આ છે આપણે બુલડોઝરનો યુઝ નોર્મલી આપણને ખબર જ છે કે બુલડોઝરનો આપણે યુઝ કરી શકીએ બરાબર કંઈ લાકડો છે પથ્થર છે વગેરેને જ્યારે જમીનને આપણે ચોખ્ખી કરવી હોય ત્યારે બરાબર પછી પર્વતીય કે જે પથરાણવાળી જમીન છે બરાબર એનામાં આપણે રોડ બનાવવો હોય ત્યારે યુઝ કરી શકીએ માટીને આપણે જ્યારે ખસેડવી હોય ત્યારે યુઝ કરી શકીએ પણ એક ચીજ યાદ રાખજો કે માટીને જ્યારે ત્રણસો મીટર સુધી ખસેડવી હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ બરાબર પછી કોઈ ખાઈ છે એ ખાઈને જ્યારે આપણે ખાઈમાં પુરાણ કરવું છે બરાબર ત્યારે બી આપણે એમાં યુઝ કરીએ છીએ બરાબર ઓકે ને ધેન જે માટીના સ્તર રસ્તાની જ્યારે મરામત કરવી હોય ત્યારે બી આપણે બુલડોઝનનો યુઝ કરીએ છીએ ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે કે ગ્રેડર તો ગ્રેડરનો યુઝ ક્યારે ક્યાં થાય છે તો મોસ્ટલી એનું કામ જ્યારે આપણે લેવલિંગ કરવી હોય કે ફિનિશિંગ કરવાનું હોય ત્યારે આપણે ગ્રેડરને યુઝ કરીએ છીએ કે જ્યારે કોઈ બી માટી કામ છે બરાબર એને લેવલ કરવી છે કે પછી એનું ફિનિશિંગ કામ કરવું છે ત્યારે આપણે ગ્રેડરને યુઝ કરીએ છીએ બરાબર જ્યારે માટીના રસ્તાને મેન્ટેનન્સ કરવાનું હોય છે ત્યારે બી આપણે ગ્રેડરનો યુઝ કરીએ છીએ કેમ કે મા એ શું કરશે કે લેવલિંગ કરી નાખશે અને ફિનિશિંગ કરીએ છીએ કામનું બરાબર તો જ્યારે માટી કામનું આપણે મેન્ટેનન્સ બી કરવું હશે ત્યારે બી આપણે શેનો યુઝ કરીશી ગ્રેડર્સનો યુઝ કરીએ છીએ બરાબર ગ્રેડર્સ સાથે બ્લેડ કે પાવડો જોડી શકાય છે જે ગ્રેડર્સ હોય છે એના જોડે આપણે બ્લેડ હોય છે કે પાવડો બંને આપણે જોડી શકીએ છીએ ઓકે નેક્સ્ટ જોઈએ આપણે તો નેક્સ્ટ છે સ્ક્રેપર સ્ક્રેપરનો કંઈ યુઝ થાય છે તો તેનાથી મટિરિયલનું લોડિંગ હોલિંગ અને ડમ્પિંગ જેવી ક્રિયાઓ થઈ શકે છે સ્ક્રેપિંગથી શું થાય છે સ્ક્રેપરથી શું થાય છે તો મટિરિયલનું લોડિંગ કરવું હોય હોલિંગ કરવું હોય ડમ્પિંગ કરવું હોય એવી જેવી જે પ્રક્રિયાઓ છે જે ક્રિયાઓ છે આપણે સ્ક્રેપરની મદદથી કરી શકીએ છીએ બરાબર માટીનું ખોદાણ પણ સ્ક્રેપર કરે છે બરાબર ખોદેલી માટીને લાંબા અંતર સુધી વહન કરે છે નિર્ધારિત જગ્યાએ માટી ખાલી કરી માટીને પાતરે છે બરાબર જ્યારે લાંબા અંતર સુધી આપણે માટીને ખસેડવીએ બરાબર ખોદેલી માટીને તો આપણે સ્ક્રેપરની યુઝ કરી શકીએ છીએ ઓકે નેક્સ્ટ છે રીપર તો રીપરનું વર્ક શું છે તો એનું વર્ક છે કે સખત માટી કે ખડકો ઢીલા હોય ઢીલા કરવાનું બરાબર જ્યારે આપણા ખડક કે માટી જે છે બરાબર એ કેવી સખત હોય એકદમ સખત હોય એમને ઢીલા કરવા માટે આપણે યુઝ કરીએ છીએ રીપરનો બરાબર પથ્થરની ખાણના તળને સપાટ કરવા કે તેને ઉપયોગી છે બરાબર પથ્થરની ખાણ છે એને એનો જે તળ છે બરાબર પથ્થરની ખાંડનું જે તળ છે બેડ છે બરાબર એને સપાટ કરવા માટે આપણે રીપનનો યુઝ કરીએ છીએ તેને ટ્રેક્ટર સાથે જોડી ઉપયોગમાં લઈ શકાય છે બરાબર ટ્રેક્ટર સાથે રીપનને આપણે જોડી અને એનો યુઝ કરી શકીએ છીએ ઓકે તો એનું વર્ક શું છે રીપનનું કે જ્યારે માટી સખત હશે કે ખડકો જે છે એ સખત હોય ત્યાં એમને ઢીલા કરવા માટે નેક્સ્ટ છે કે પથ્થરના ખાણના જે તળ હોય છે બરાબર એ તળને જ્યારે સપાટ કરવાનું હોય ત્યારે આપણે રીપર્સનો યુઝ કરીએ છીએ અને જે રીપર્સો છે એમને ટ્રેક્ટર સાથે જોડી અને યુઝ કરી શકાય છે ઓકે તો આ હતા આપણે કે ખોદકામ માટેની યંત્ર સામગ્રી હતી અને માટી ખસેડવા માટેની યંત્ર સામગ્રી તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે થેન્ક યુ